गाम कोरोना मुक्त गाम अभियान अंतर्गत मंत्री श्रीमती विभावरीबेन दवे साबरकांठा जिल्लानी मुलाकाते पहली में गुजरात राज्य स्थापना दिवसे राज्यना मुख्यमंत्री श्री विजय भाई रूपाणीए गांधीनगर खाते थी मारु गाम कोरोना मुक्त गाम अभियान ने राज्यव्यापी शुरुआत करी छे जे अंतर्गत महिला बाल कल्याण अने शिक्षण राज्य मंत्री श्री विभावरीबेन दवे शनिवार साबरकांठा जिल्लानी मुलाकात लीधी हती। समग्र देश में कोरोना की महामारी में पसार थई रह्यो छे त्यारे गुजरात में पण कोरोना संक्रमण व्याप शहरी विस्तारों में वधता जोवा मळी रह्यो छे। कोरोना संक्रमण ग्राम्य स्तर सुधी विस्तरे नहीं ते माटे राज्य सरकार समग्र राज्य में पहली मे थी मारू गाम कोरोना मुक्त गामनु अभियान हाथ धर्यु छे जेमा गामडाओं में कोरोना अंगे जागृति लावा सोशियल डिस्टन्सिंग फरजियात मास्क तेमज वारंवार साबुथी के हाथ सेनिटाइज करवा पर આજે સાબરકાંઠા જિલ્લાના મુલાકાતે આવી છું। ગ્રામ્ય લેવલે મારું ગામ કોરોના મુક્ત ગામ એ કોન્સેપ્ટને વધારે સમર્થન આપવા માટે અથવા તો વધારે સારી રીતે ચાલે એના માટે આજની મારી મુલાકાત છે। સરકારશ્રી દ્વારા દરેકે દરેક ગ્રામ પંચાયતમાં એક કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરૂ થાય એટલે કે સી આ શરૂ કરવા માટે અને ગામની અંદર જ તેનું સંક્રમણ ઘટે ગામના લોકોમાં કોઈપણ જો સંક્રમિત હોય પોઝિટિવ હોય એવા લોકોને ગામની અંદર જ તે વ્યવસ્થા ઊભી કરવામાં આવે ને ત્યાં જ એમને સારવાર કરવામાં આવે ત્યાં જ રાખવામાં આવે તો ગંભીર પરિસ્થિતિ ઊભી ન થાય। સામાન્ય રીતે અત્યારે એવું છે કે સામાન્ય જ્યારે પરિસ્થિતિ હોય સાવર ટેસ્ટ કરાવ્યું હોય ત્યારે બધા એને ગંભીરતાથી નથી લેતા અને એની પરિસ્થિતિ ગંભીર બની જાય તો પહેલેથી જ આપણે એને ધ્યાન ઉપર લઈએ અને એની સારવાર કરીએ। આ સી એટલે કે કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની અંદરની વ્યવસ્થા ગ્રામ પંચાયતની અંદર ગ્રામના લોકોના એક કમિટી બનાવીને એ લોકો દ્વારા કરવામાં આવશે। એની અંદરના દવા અને મેડિકલ સાધનો અને બધી જ વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવશે। એની અંદરની વ્યવસ્થા એટલે કે એને ચપાસવા માટે જોવા માટે પણ મેડિકલના કોઈપણ એક અધિકારી મેડિકલ પૂર્ણ સ્ટાફ ત્યાં આગળ જઈ અને રોજે એ લોકોને તપાસશે અને એની પણ કેર કરવામાં આવશે। આ લોકોની વ્યવસ્થા એટલે કે જ્યાં પણ રાખવાના છે એ પણ કોમ્યુનિટી કોઈ હોલ હોય અથવા તો કોઈ શાળાનું મકાન હોય કોઈ મંદિરની કોઈ જગ્યા હોય એ જગ્યાએ રાખી શકાશે। એ જગ્યાએ બંને ભાઈઓ બહેનો માટેના અલગના ટોયલેટ્સની વ્યવસ્થા હોય એ લોકોને અલગ રહેવાની વ્યવસ્થા હોય અને સાથે સાથે જમવાની અને ચા પાણી સ્વરૂપ તમામ વ્યવસ્થા ગ્રામ પંચાયત અને ગ્રામ લોકો દ્વારા સમાજ જાગૃતિ દ્વારા કરવામાં આવે એવું એક લોક જાગૃતિ લોક સમર્થન લોકોને સાથે રાખીને કરવાના કામને માટે હું અહીંયા આવી છું। સાથે સાથે અમારા જે પણ સીએચસી સેન્ટર અથવા તો જે અત્યારે ચાલે છે સીસીસીસી એની પણ મેં મુલાકાત લીધી છે। એવા સીસીસીસી જે છે એ માધવગઢ ખાતે ઝીંઝવા પ્રાંતિજ ખાતે તેમજ હળિયલ ખાતે એટલે કે હિંમતનગરની અંદર હળિયલ ખાતે અને ઈડરની અંદર દરામલી ખાતે આવા ચાર મેં સીસીસીસીની મુલાકાત લીધી છે અને સાથે સાથે સીએચસી સેન્ટર પણ તલોદ ખાતે પ્રાંતિજનું એક સીએચસી સેન્ટર લીધું છે અને આજે અહીંયા સબ ડિસ્ટ્રિક્ટમાં પણ આવી છું અને હિંમતનગરની હોસ્પિટલની પણ મેં મુલાકાત લીધી છે અને ત્યાં આગળ જે પણ કંઈ જરૂરિયાત છે જે પણ કંઈ મુશ્કેલી હોય એ પણ જાણી અને એનો ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કર્યો છે। પ્રાર્થના કરીએ કે આ જિલ્લાની અંદર બધા જ લોકો સ્વસ્થ બની જાય કોઈ પણ મૃત્યુ ન થાય બધા જ લોકો સારી રીતે કોવિડમાંથી બહાર આવી પ્રાપ્ત। આગામી સમયમાં બેન કોવિડની થર્ડ લહેરની વાત ચાલે છે એ બાબતે સરકારનું કોઈ આગમચેતી અત્યારે પણ આગમચેતી ભર્યા પગલાં ચાલે છે અને અત્યારે આ લહેરની અંદર પણ સરકાર તરફથી ખૂબ પ્રયત્ન કરવામાં આવ્યા છે
બેડ વધારવામાં આવી છે ઓક્સિજન બેડ વધારવામાં આવ્યા છે બધી રીતે પ્રયત્ન કરવા છે આવતા દિવસોમાં પણ જે પણ કઈ પરિસ્થિતિ આવે એને પહોંચી વળવા માટેના પ્રયત્નો ચાલુ છે